હું પ્રોગ્રામ મારે સતત છે, પણ હું રાહ જોતો તો ઘટાવી તારીખ કે દી આવે, હું આ લોકો નહીં કહેતો. પણ શિવશક્તિ મહિલા મંડળ સાહેબ એમને એકવાર જોરદાર તાળીને ગાળ દીધા હો. આ એની થકી આપણે આનંદ કરીએ ભાઈ, વધાવો એમને જોરદાર તાળીને ગાળ દીધી. હા, ત્યાર પછી જે આ કમિટીમાં સાહેબ જેને જબરજસ્ત મહેનત કરી છે એને મારા લાખો સલામ છે. પણ સાહેબ જે સ્વયંસેવક છે, સ્વયંસેવક કોને કહેવાય ખબર ભાઈ? મારે બધું લેવું એટલે તમામ આ ગ્રુપને સાહેબ સુરેશભાઈ થી માંડી નાગજી મામા થી માંડી રાજુભાઈ થી માંડી તમામને એકવાર મારો બાપુલ્યો જોરદાર તાળીને ગાળથી દઉં છું. હા, મારે મારે કોઈના વખાણ કરવા નથી અને હું વખાણ કર્યા જેવો શું જ નહીં. પણ જેને પાત્ર ભજવું સાહેબ જે માનતા હોય તે ઘણાને નથી ગમતું બાપુ, ઘણાને નથી ગમતું. લેતી હું મારે કેવી છે વાત, પણ મને પેલા ઉલપડી હું શોખ લઈ લઉં. મહાદેવ નું ચરણ છે, શિવ નું સાનિધ્ય છે. ભાઈ શેઠ શરીક મારા પૂરતી ઈકો કાઢી નાખ્યો, મારે હું ગળું બેસી ગયેલું છે, તમારો વાક નથી. આહા, સાહેબ મહાદેવ નું ચરણ છે, એક બીલી પત્ર એક પુષ્પમ એક લોટા જલકી તા વો તો દયાળુ રીચ કર દેતે હે વો તો ચંદ્ર મૂલી બે ફલ ચાર. અને એવા દાદાના સાનિધ્યમાં અને એવી ધરામાં સાહેબ પહાડ ઉન્નત મુખ્ય કીર્તિ ઉચ્ચારતા એવી ગરસ જ્ઞાન ચરણી બાપ આ તો ભારતી ભૂમિની વંદુતન આવડીતન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. અને જે ધરતીમાં જે શરણમાં શિવાલયના સાનિધ્યમાં સાહેબ મારે જવું છે માના સન્માન તરફ ભાગવતના. પણ યાદી થઈ સાહેબ મહાદેવના લગ્ન છે બાપુ. હવે મહાદેવના લગ્ન હોય એમાં કઈ ઘટે ખરું ભાઈ? કેમેરા વાળા કઈ ઘટે ને, ભૂતડા એટલા બધા થનગનાટ કરતા હતા, જોયું બધાય મહાદેવના લગ્ન કર્યા અહીંયા જ કર્યા. ભૂતડા એટલા બધા થનગનાટ કરતા હતા, એટલા બધા મોજમાં હતા, તેથી શાર બંગડી વાળું નહોતું. પકડ જાય સમજાય જાય એ બહુ દાંત કાઢશે, તેથી ધૂમ મસાલે નહોતું. અને સાહેબ હેમાળે મહાદેવની જાન જાતી હતી. અને કોઈ ભૂતડા પડે ને પસડાય ને કોઈ મારે ને કોઈ બાંધે ને એમાં કોઈ કીધું કે તમે તો ભૂતના પેટના તમારે ને આનંદ ને હું તમારે ને મોજ ને હું. પણ સાહેબ ભૂતડાવે એમ કહે છે અમારી પાસે બાપ હતો, કાલ અમને માં પાર્વતી મળવાની છે એનો અમને આનંદ છે ભલા માણા. હા, અને મહાદેવ આ શબ્દ સાંભળી ત્યાં મહાદેવની આંખમાં આહુડા પડવા મળ્યા. એમાં કોઈ કીધું કે રાજા હે મહારાજ તમારે રોવાનું ન હોય એને બદલે તમારી આંખમાં આંસુ, તમે તો જગતના તાજ છો જગતના બાપ છો હે વરરાજા તમારે રોવાનું ન હોય. સાહેબ કે આ જગતનો બાપ મહાદેવ એમ બોલ્યો હતો કે હું જગતનો બાપ છું હું જગતનો તાજ છું, પણ ભલા માણા મને માં નથી મળી એટલા માટે મને આહુડો આવે છે. હે મોઢે બોલું માં તા તો હાજે નાનપણ નગર એક બેન ચાર પાંચ બેનોનું મંડળ હાલતું મંદિરે મહાદેવના મંદિરે, પણ એના ઘરવાળાનું નામ શંભુભાઈ. જે બેન ગાવા જતા ને એ બેનનો વારો અને એને એક જ ધૂન આવડતી, કઈ આવડતી છે કહી ગયો. અને ઘરવાળા નામ તો આપણે લેવાય નહીં. પછી બેને ચાલુ કર્યું આર આર મુંજન બાપા તો મારી ધૂન લાગી લે તઈ હાસ્ય હાસ્ય પૂછે મંદિરે લાલો કે ભાઈ એમ પામ ગોવિંદ મોટ બાપુ એમ પામ કરતા નહીં ખાલી એક્શન કરી આવે એ ગોવિંદ બોલો રામ કરતા નહીં લે તઈ આમ આમ કરતા નહીં પણ એને ઉપડી હું કોઈ ખબર નહીં ભાઈ ધીરુભાઈ આમ આમ ખાલી એક્શન કરી આવે એ ગોવિંદ બોલો અરે ગોપાલ બોલો ભાઈ ફાળજી હા મારું ધનુષ છે મારું ખૂબ ખુશ 100% આપણું ધણી છે બાય એકવાર જોઈ લીધું પાછો ને ભાઈ એની કડતાલ વગેરે એનું ગાતા આવે એ ગોવિંદ બોલો અરે ગોપાલ બોલો ભાઈ ફાળજી કમ્પ્લેટ ઓકે બાએ ફરતી કે રોહડામાં નજર કરી એક તાળી લીધી એમાં એક લહણનો ગાંઠિયો નાખ્યો બેન બેલ્યે ઉભા રહ્યા ઓલા ભાઈ ગાતા ગાતા આવતા એ ગોવિંદ બોલો અરે ગોપાલ બોલો બાએ શરૂ કર્યું પડતું કાવું હોય તો લચણ ફોલો આ ગામડાનો પ્રેમ છે લેતી હાસ્ય હાસ્ય જ પૂછે હું બહુ આજ મને કેટલા ટાઈમ પછી આજ મને આવો અવસર મળ્યો છે આજ આજ હું 2 કલાક લગી તો મેકવાનો ને ડાયા બાપા
આશે આશે જા દ્રષ્ટિ કરો ન્યા મળે. હમણાં એક બાપુન ડોહી દવાખાને ગયા, મારા જોક્સ બધા નવા સાંભળવા, કારણ કે હું બધાને ગળે આવી ગયેલો છું સાંભળી સાંભળી, એટલે મારે કઈક નવું ટાઈટલ આપવું પડે એકચ્યુઅલી. હા બાપુ દવાખાને ગયા, મુકા બાપુ ડોશીમાં ને કાંઈ, એટલે કાંઈ સંભળાય નહીં ડોશીમાં, હાવ બેરા. બાપા તો 50% હતા, 50%, એટલે ડોક્ટર સાહેબ આમ રક્ત પકડી, મારી શું થાય છે ડોશીમાં, કાંઈ ન બોલે, કારણ કે સાંભળાય બોલે ડોશીમાં. ડોક્ટર સાહેબ ડોશીમાં ની પાસે આમ હસડબમ રક્ત પકડી કે મારી શું થાય છે, ડોશીમાં કાંઈ ન બોલ્યા. ત્રીજી વાર ડોક્ટર સાહેબે ડોશીમાં ની હસડબમ રક્ત પકડી કે મારી શું થાય છે, બાપા પાછળ હું થાય, હું સોટી પીડ્યો, મારી વહુ થાય છે. ખબર નથી આ રથ ને હારે લેવો. હા હાસ્ય હાસ્ય ગુણ છે. મારે જે વાત કરવી સાહેબ, હું પેલો દુહો બોલો મહારાજ, ઘણી બધી મને યાદ થાય. હા, કારણ કે મહાદેવ નું શરણ છે સાહેબ. એકવાર ભાગવત કથા ને જોરદાર તાળી નીકળે, આ શિવ કથા ને એકવાર જોરદાર તાળી નીકળે આથી દઉં. હા, તૈયે મને હા પડવા મળ્યો, નકર હું કઈ. હા, એક છોકરો વાણિયા દીકરો બાપા ને કે બાપા 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 ટીવી જોવું, તેને બાપા કે બેટા ટીવી જોવો પણ સાલું ન કરતો. હા, આ કંપની ના મોબાઈલ છે સુરેશભાઈ, ઓપ્પો ને જીઓ, ચાઇના ની કંપની છે. જો આ ભારત ની હોત તો ઓપ્પો ને જીઓ. હા, હું દાંત કાઢું પણ વિશ્વમાં કોઈ બોલે કરજો, મજા આવે તો. હા, નકર મને કહે લાલભાઈ બધા કહે બહુ દેવું, પણ હું દેવું કેમ, વર માટું છું. પોર હાસે ખેડૂતે બે ધંધા બહુ કર્યા, ડાર કરે ને ડુંગળી કરે. સુરેશભાઈ ઘણા ડાર કર્યા. હા, ડાર કરે ને ડુંગળી કરે, ડુંગળી ના કોઈને ભાવ નહીં, ડાર માં કોઈને પાણી નહીં. અને હમણાં 2 મહિના પેલા ડુંગળી નો ભાવ છો ને, તે માંડવી મુંડા ગળી ગયા. પછી મારે કેવું પડ્યું કે કેરા પાણી બાંધ જાવે ભાઈ, કપાસિયા સોપી આવે ભાઈ, રાતે પાણી હોય તો પાણી વાળી આવે ભાઈ, પણ દિવસમાં કપાવી નહીં આવે ભાઈ. અને બે માણસ હાપીને ગાડી બાંધે, એને ઢાંઢા ગાડીમાં નાખી દે ભાઈ, એને ઘેરે લેતા આવે ભાઈ, એને ઘરમાં ખડકી દે ભાઈ. 4 મહિના થઈ જાય, એ હાથિયું ખેહી નાખે ભાઈ. એને બાળી નાખે ભાઈ. અરે છોડો સાહેબ, ટોપા વેસી નાખે ભાઈ, રૂપિયા વાપરી નાખે ભાઈ, પછી ભલે એગરા વાળા ધક્કા ખાય. હે, હમણાં સુરેશભાઈ મારો પાટણ પ્રોગ્રામ હતો, અમે બધા ગયા હતા. અમારી કંપની આખી, અમારી આ કંપની છે, અમારી વિદુર કંપની આ નામ છે. એ પાટણ પ્રોગ્રામ માં જા, પ્રોગ્રામ બહુ સારો કર્યો. હાસું કહી દઉં કાકા, ખોટું નહીં, મારા ગામ છે, તમારી વાત ન કરું તો મારે નવા શોખ સંભળાવવા પડે, એટલે નગર તો હું ગળે આવી ગયેલો છું સાહેબ. એક વાર કથાકાર નો સંગીતકારો અને ગાવા વાળા બેઠા છે, એમને જોરદાર તાળી ની ગાળ થી દેજો મારા બાપુ જો. હે, જેની અદભુત સાહેબ સંગીત સુર સાથે કળા, અમારે બાપુ ઉસ્તાદ ને બધા. પણ અમારો પાટણ પ્રોગ્રામ પ્રોગ્રામ પૂરો છો, પછી કાકા ને ઘર વાળી ને ફોન કર્યો, અર્જન કાકા નામ દઈ ને કહું, જો હાસ્ય ક્યાંથી મળે પ્રતાપભાઈ, ફોન કરી કે હા પ્રોગ્રામ પૂરો છે પછી બાપુ. હા, ઉપાડતી નહી, તૂટ તૂટ થાય છે, હોઈ ગઈ છે. હા હા, જાંબુડી હું પાટણ શું તારે કઈ લાવવું. અને ભાઈ ઓલી ને રીંગે, મારા કાકી ને રીંગે, મારી હાથ પાટણ થી પટોળા મોઘા લાવ્યો. એટલે આમ સોખવટ ન કરી, ઘરવાળા કીધું કે આ વાંધો, તમે પાટણ હોય તો ઓલું લેતા આવજો પટોળું. અને ભાઈ કાકા હરખ થી નરક થી, ગો ભાઈ ગાડી રોકેવી અમારી કંપની ને, કાકા જ્યાં પટોળું લેવા કાકી હાથ અને પટોળું લેવા જા, ભાવ પૂછો 3000 થી શરૂ થાય, દસમા મૂળ 2000 રૂપિયા. પછી તો મોબાઈલ હેંગ થાય એમ બાપુ, હેંગ થાય મોબાઈલ, હેંગ થાય, કાંઈ બોલે રણછોડ સાહેબ કાંઈ નહીં, કાંઈ એટલે કાંઈ બોલે જ નહીં. મેં કીધું આવો હારો પ્રોગ્રામ કર્યો, એટલી બધી બધાને આનંદ કરાવ્યો, મજા કરાવી, પણ તમને કાકા છું એ કે વિદુર
થોડો થોડો ગરક વધી જો બેટા, આમાં માત કરો, થોડો થોડો ગરક વધી જો. મેં કીધું હું અરક વધી જાઉં આવારો પ્રોગ્રામ. બેટા તું આમ હતો ને તે મેં તાર કાકીને ફોન કર્યો અને તાર કાકી કીધું પટોળો લેતા આવજો, ને હવે પટોળો નહીં લઈ જાઉં તો સૂટી હાંસી નો ઘા કરશે. મેં કીધું પણ તમને લેવામાં હું વાંધો, મને કહેવાય ને પૂછવા જો, પૂછવા જો, પૂછવા જો. 3000 કીધા ને ગજવા મૂળ 2000. મેં કીધું મને ન કહેવાય 3000 અમારી કંપની પાસે લઈને તમને આપણને કાકી ને અરખેથી પટોળું પીડાવો. પણ હવે તમે મૂંઝાણા હું ડ્રાઈવર ને કીધું હું ના આવું છું. મેં કીધું જા ફરસાણ ની દુકાન આવે ના ગાડી બ્રેક કરી દેજે. મેં કાકાને પૂછ્યું તમે કેટલા પરિવારમાં, 3 છોકરા નંબી માણા 5 જણા. મેં કીધું આલે 5000 રૂપિયા 5 પકોડા લેતા હે. એમ થોડો વિદુર કઈ બહાર એમને બોલાવે, પાલનપુર દિશા કડી કલો કઈક હોય તો જ બોલાવે. પકોડું લાવ્યો ભાઈ 50 રૂપિયાના 5 પકોડા, ટબુક ટબુક કઈક આવી ત્યાં. મેં કીધું કહી દેજો કાકી નાપી દેજો આમ ઉતરે ટબુક ટબુક. અને કાકીને આવ્યો પટોળું લેવા, હા કારણ કે બાઈ ની હરખ ને આજ મારે ઘર વાળા પટોળું લાવવાના છે. હરખ લે તઈ અને પાપા પકોડા ખોલા પકોડા. અરે આ નહીં પટોળું કીધું તું, અરે ગાડી ના ક્યાં નેટવર્ક આવતું હતું. બોલો 5000 રૂપિયા પટોળું પહેરાવી દીધું. આ કલાકાર છે ભાઈ, હે હાસી હાસી અદભુત છે જ્યાં દર્શકો મળે. પણ સાહેબ મારે જે વાત કરવી છે, ધરાવીને ધાન ને નીપજે ગુળવીને માનું ન હોય, પછી ઓઠાગર જેહલ જખરા નીપજે જેની માં ઓથલ પદમણી હોય. મહાદેવનું ચરણ છે સાહેબ. આજ માતા બહેનો ને એટલી બધી હાજરી છે, મારે આપણે બહુ ઓછો સમય લઈને બેન ને રજૂ કરવા છે સાહેબ. હું તો બીજા રાઉન્ડ માં આનંદ કરાવીશ, જેમને સાંભળવા કોઈ વખાણ નથી કરતો સાહેબ. આપ મારા ગ્રુપ મેમ્બર છે બેન. આજે 2-2.5 વર્ષથી અમે સતત બધા અમારી આ ટીમ કંપની બેન આપણે 6 વર્ષ લેતી